નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન ભરવાનો છે અને આ પ્રશ્ન તમને 5 ગુણ માટે સેક્શન ઈ માટે વેરી મોસ્ટ એમ્પી રહેશે. હવે આ પ્રશ્નની વિશેષતા કે આ પ્રશ્ન આપણે બે લેક્ચર ફરજિયાત ચાલશે, એક આજનો લેક્ચર અને એક પછીના લેક્ચર, એટલે બે લેક્ચરની અંદર આપણો આ એક પ્રશ્ન અહીંયા આગળ આપણો પૂરો થશે. તો ચલો, પ્રશ્નનું નામ છે આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. ફરીથી, આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિના ટોટલ 6 પ્રકાર છે, પણ આપણા સિલેબસમાં આપણે 3 પ્રકાર ભણવાના છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે 2 પ્રકાર ભણીશું અને આવતીકાલના લેક્ચરમાં આપણે, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1 પ્રકાર ભણવાનો છે. તો ચલો, આજના વિડિયો લેક્ચરમાં આકૃતિના 2 પ્રકાર, જેમાંનો પહેલો પ્રકાર છે સમય આધારિત રેખાકૃતિ. શું આપ્યું ટાઇટલ? સમય આધારિત રેખાકૃતિ. તમારે કૌંસમાં એનું બીજું નામ લખવાનું છે. લખો તો જરા હું લખાવું. સામયિક શ્રેણીનો આલેખ લખો, હું બોર્ડ ઉપર લખીને સમજાવું. સામયિક શ્રેણી, સામયિક, સામયિક શ્રેણી, એવું તમારે જાતે લખવાનું છે. બરાબર, બીજું નામ એટલે સમય આધારિત રેખાકૃતિનું બીજું નામ શું છે? સામયિક શ્રેણી. તો ચલો, પહેલું વાક્ય એની અંદર કે સમય આધારિત રેખાકૃતિ એ શું દર્શાવે છે? તો કે બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ દર્શાવે છે. ફરીથી, શું દર્શાવે છે? બે ચલ વચ્ચેનો. કયા બે ચલ? એક કિંમત, તો સામે માંગ. કિંમત, તો સામે પુરવઠો. તો કિંમત એક ચલ થયું અને માંગ બીજું ચલ થયું. તો સમય આધારિત રેખાકૃતિ બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ દર્શાવે છે. ચલો ઉદાહરણ આપું. કિંમત અને માંગ બે ચલ થઈ ગયા. ચલો, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આપણે સમજેલા છીએ, એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે. તો ચલો, વ્યસ્ત સંબંધ હોય તો ઢાળ કેવો હશે? ઋણ હશે. આપણે એવું સમજ્યા છીએ 11મા ધોરણમાં. બરાબર છે? એટલે ફરીથી, સમય આધારિત રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધ અને ઢાળ દર્શાવે છે. ઉદાહરણ, માંગ રેખા અને પુરવઠા રેખા. ચલો, આ પ્રકારની આકૃતિમાં એક્સ ધરી ઉપર, જે હમણાં જ ભણ્યા હતા આપણે, શું દર્શાવવામાં આવે? સ્વતંત્ર ચલ. અને વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવશે? પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તો પ્રશ્ન, સાહેબ સ્વતંત્ર ચલ એટલે શું અને પરતંત્ર ચલ એટલે શું? તો આગળ સમજાવી દીધું હતું, જેમાં કોઈ ફેરફાર નથી એ સ્વતંત્ર, જેમાં અપ ડાઉન અપ ડાઉન ફેરફાર છે એ પરતંત્ર. ક્લિયર? ચલો, હવે એક ઉદાહરણ જે આપણે લખીશું કે તે અહીંયા સમય આધારિત રેખાકૃતિ પૂરું થાય. ચલો ઉદાહરણ, ફરજિયાત દોરવાનું છે તમારે. એક બાજુ સમયગાળો, બીજી બાજુ વસ્તી વૃદ્ધિનો દર. એને શોર્ટ ફોર્મમાં લખ્યું છે, વસ્તી વૃદ્ધિ દર. સમયગાળો 1950, 60, 70, 80. તમે કોઈ પણ આંકડા લઈ શકો. 2001, 2002, 2003, 2004. 1999, 2000, 2001, ગમે તે આંકડા તમે લઈ શકો. ચલો, વસ્તી વૃદ્ધિ દર 20%, 30%, 20%, 15%. અહીંયા પણ તમને ગમે એવું તમારે લઈ લેવાનું. 10, 20, 30, 40 તો પણ ચાલશે. 40, 50, 70, 80 તો પણ ચાલશે. 20, 22, 28, 30 તો પણ, તમને જે અનુકૂળ આવે લખી દેવા. પણ અહીંયા લખવાનું કાલ્પનિક. કેમ કાલ્પનિક? આપણે જાતે બનાવ્યું છે એટલે વિશ્વસનીય નથી. આપણે આગળ ભણી ગયા, પણ મેં અહીંયા લખી કાઢ્યું હોય CSO માંથી તો આંકડા સાચા થઈ જાય, પણ આ સાચા નથી એટલા માટે કાલ્પનિક. બરાબર? હવે આના ઉપરથી આપણે આલેખ 11મા ધોરણમાં આલેખ સમજાયો છે. એક્સ ધરી, વાય ધરી. એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ, જેમાં ફેરફાર નથી થતો એ સમયગાળો. સ્વતંત્ર ચલ ઉપર એટલે કે એ વર્ષ આવશે. આ સમયગાળો આપણો શું છે? વર્ષ છે. વાય ધરી જેમાં અપડાઉન છે, જો 20, 30, 20, 15 અપડાઉન છે, ફેરફાર છે. તો વાય ધરી ઉપર મેં લખ્યું નથી, કારણ કે મારી જગ્યાને તમારે લખવાનું શું? વસ્તી વૃદ્ધિનો દર. ચલો, આટલું ક્લિયર.
હવે આપણે આલેખ દોરીશું ચલો 1950 માં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા છે 20% તો ચલો હવે 1950 અને 20% એટલે આપણે માત્ર અહીંયા એક ડોટ કરીશું આવી રીતે સમય આધારિત ભણીએ છે એટલા માટે 60 માં કેટલા ટકા થયું 30% એટલે આ 60 થયું અને આ આપણા થયા 30% ચલો 70 માં કેટલું ફરી પાછા 20% તો આ 70 થયું અને આ 20% અને 80 માં કેટલા થયું 15% 15 એટલે 10 અને 20 ની વચ્ચે 15 તો 80 ની અંદર 10 અને 15 ની વચ્ચે 10 અને 20 ની વચ્ચે 15 હવે સ્તંભાલેખ હોય ને તો આપણે શું કરીએ સ્તંભ દોરી દઈએ પણ આ આલેખ કયો છે સમય આધારિત છે તો એ માટે શું કરવાનું માત્ર અને માત્ર એને આવી રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આ બધા ડોટને મેચ કરી લેવાના બધાને ભેગા કરી લેવાના અહીંયા આલેખ અને પહેલો પ્રકાર સમય આધારિત રેખાકૃતિ આટલામાં પૂરું થઈ જાય છે એકદમ સરળ લખવાના વાક્ય કેટલા આયા બે છે પહેલું વાક્ય શું લખ્યું સમય આધારિત રેખાકૃતિ શું દર્શાવે છે બે ચલ વચ્ચેનો સંબંધ અને તેનો ઢાળ દર્શાવે છે ચલો ઉદાહરણ શું લખશો માંગ રેખા અને પુરવઠા રેખા ચલો x ધરી ઉપર શું આવે સ્વતંત્ર ચલ y ધરી ઉપર શું આવે પરતંત્ર ચલ હવે આંકડાકીય માહિતી તમે ગમે તે લખી શકો અને એના ઉપરથી આલેખ આલેખમાં ડોટ કરવાના અને એને મેચ કરવાના સિમ્પલ એકદમ સરળ બરાબર છે ચલો નંબર 2 બીજી આકૃતિ વૃત્તાંશ આકૃતિ કદાચ ક્યાંક ને ક્યાંક તમે આના વિશે સાંભળેલું છે બરાબર ચલો પણ આપણે પહેલેથી ભણીશું ઝીરો લેવલ ચલો વૃતાંશ બે શબ્દનો બનેલો છે એટલે વૃતાંશ ઇઝ ઇક્વલ ટુ વૃત્ત વત્તા અંશ વૃત્ત વત્તા અંશ વૃત્તનો મતલબ થાય છે વર્તુળ અને અંશનો મતલબ થાય છે ભાગ વર્તુળનો એક ભાગ જેને આપણે શું કહીએ વૃતાંશ છે બહુ મજા આવે એવું વૃતાંશની વ્યાખ્યા બોલો ચલો તો પહેલું શું લખશો વૃતાંશ બે શબ્દનો બનેલો છે વૃત્ત વત્તા અંશ વૃત્ત એટલે વર્તુળ અંશ એટલે ભાગ વર્તુળનો એક ભાગ ચલો બીજી વ્યાખ્યા કોઈ એક વર્તુળ એટલે કે તમારી સામે વર્તુળ જેવું છે વર્તુળ મને દોરતા નથી પણ તમારે પરિકરનો ઉપયોગ કરી દેવાનો કોઈ એક વર્તુળને સમષ્ટિ માનીને સમષ્ટિ અને નિદર્શન તમે ભણી ગયા છો બરાબર સમષ્ટિનો મતલબ થાય છે 100% સમષ્ટિનો મતલબ 100% જેમ કે ધોરણ 12 કોમર્સ સમષ્ટિ પણ એમાંથી રોલ નંબર 21 તો એ નિદર્શ બરાબર ને કોઈ એક વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગને આધારે સેના આધારે માહિતીના વિભાગોને આધારે વર્તુળમાં ભાગ પાડવામાં આવે આ વર્તુળમાં ભાગ પાડ્યા નથી પણ આ માહિતીને આધારે વર્તુળમાં ભાગ પાડવામાં આવે તેને વૃત્તાંશ કહે છે થઈ ગઈ વ્યાખ્યા બહુ સરળ છે ફરી એકવાર રિવિઝન કોઈ એક વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે ચલો આ તો આવડી ગયું નંબર 2 માહિતીના વિભાગને આધારે પ્રશ્ન પૂછો તેના આધારે માહિતીના વિભાગને આધારે કોના વર્તુળના ભાગ પાડવામાં આવે તેને વૃત્તાંશ કહે છે ટાઇટલ આપવાનું વૃત્તાંશ શોધવાનું સૂત્ર આ સૂત્ર બે ગુણના પ્રશ્નમાં પૂછાય છે સેક્શન સી માં વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો તો ખાલી આટલું જ લખી દેવાનું વૃત્તાંશ ઇઝ ઇક્વલ ટુ ઉપર પેટા મૂલ્ય નીચે કુલ મૂલ્ય ગુણ્યા 360 અહીંયા ધ્યાન રાખજો ઉતાવળમાં વિદ્યાર્થીઓ 100 લખીને આવે છે એટલે ખોટો પડી જાય એટલે અહીંયા શું લખવાનું પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 ચલો હવે વૃતાંશ કેવી રીતે શોધવાનું છે એ આપણે પ્રેક્ટિકલી સમજીએ આ માહિતી તમને પરીક્ષામાં આપેલી જ હોય આલેખ દોરો ત્યારે માની લો અત્યારે આલેખ દોરવાનો પરીક્ષા નથી તો આ માહિતી તમે જાતે લખી શકો છો બરાબર ચલો સમજાવો વસ્તુ ખર્ચ અને વૃતાંશની ગણતરીની રીત ચલો વસ્તુ તમારી ચોપડી ચોપડી પાછળ કોઈ એક વ્યક્તિએ 20 રૂપિયાનો ખર્ચ કર્યો એટલે કે 20% ખર્ચ કર્યો સ્ટેશનરી પાછળ 5% ફોન ટેલિફોન મોબાઈલ પાછળ 30% નાસ્તાની પાછળ 30% અને કપડાની પાછળ 15% એમ એની પાસે 100% ખર્ચો થઈ ગયો એટલે 100 એ આપણું કયું મૂલ્ય થયું કુલ મૂલ્ય યાદ રાખજો 100 આપણું કયું મૂલ્ય છે કુલ મૂલ્ય હવે આ પેટા મૂલ્ય છે ચોપડીના 20% પેટા મૂલ્ય સ્ટેશનરીના 5% પેટા મૂલ્ય ફોનના 30% પેટા મૂલ્ય નાસ્તાના 30% પેટા મૂલ્ય
આ બધા જે છે પેટા મૂલ્ય છે અને પેટા મૂલ્યનો સરવાળો એ આપણું કયું મૂલ્ય છે કુલ મૂલ્ય ગુણ્યા કેટલા લેવાના 360 તો પ્રશ્ન થયો સાહેબ 360 કેમ તો અહીંયા નીચે લખેલું છે મેં એટલા માટે આને સ્કીપ કરી જો હવે વાંચીશું વર્તુળનું ક્ષેત્રફળ 360 હોવાથી કુલ મૂલ્ય 360 દ્વારા પણ ક્યારેક દર્શાવવામાં આવે છે તો આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 360 માટે સૂત્રમાં 360 ક્લિયર ચલો હવે વૃતાંશ કેવી રીતે દોરવાનો છે હવે દોરે બે રીતે એક તો તમે એને શું કહો છો આઈ થિંક મને નામ ભૂલાઈ ગયું છે પણ હા સર્કલ માસ્ટર એના દ્વારા પણ દોરી શકાય છે અને બીજું હું શીખવાડું એકદમ સિમ્પલ સર્કલ માસ્ટરની જરૂર નથી સર્કલ માસ્ટરની આ માસ્ટરની જરૂર નથી આવડી ગયા પછી ચલો સમજાઈ દો કેવી રીતે હવે આ પ્રોપર છે હવે પહેલા પ્રેક્ટિકલ થોડું ઉદાહરણ જો માની લો વર્તુળના છે ને એ 100% માની લેવા આમ તો વર્તુળ 360 નું છે પણ અત્યારે માની લો વર્તુળ 100% છે તો 100% ના આપણે 4 ભાગ પાડીએ તો દરેક ભાગ કેટલાનો થશે 25 નો થશે આવું મેન્ટલી યાદ રાખો અહીં ભાગ નહીં પાડવાનો મેન્ટલી દરેક ભાગ કેટલાનો 25 નો હવે બહુ સરસ રીતે સમજો આપણે વર્તુળ દોર્યું છે એટલે એનું સેન્ટર બિંદુ માની લો આપણે આ લઈ લીધું છે ઓકે છે હવે ચોપડી નો ખર્ચ કેટલો છે 20% તો ચલો હવે આ એક ટુકડો ધ્યાન આપીશું બોર્ડ ઉપર આ ટુકડો કેટલાનો છે 25 નો તો એમાં થોડાક ઓછા કરો તો કેટલા થઈ ગયા 20 થઈ ગયા સિમ્પલ રીત ક્યાંય સર્કલ માસ્ટરની જરૂર નથી અને ખાનગીમાં કોઈ પરીક્ષામાં બોર્ડમાં કોઈ શિક્ષકો સર્કલ માસ્ટર લઈને તપાસતા નથી પણ 20% લાગવા જોઈએ હવે તમે આ 25% છે અને તમે 20% આમ બતાવો તો ખોટું પડે બરાબર છે તો ચલો સમજાવી દો હવે આપણે 20% ચોપડીના લેવાના છે હવે આમ સીધા લઈશું તો 25 થઈ જશે એટલે આપણે થોડું ઓછું લઈએ આ 20% લખી દો અહીંયા 20% ચોપડી રેડી ચલો સ્ટેશનરી ના કેટલા છે 5% તો એકદમ સિમ્પલ થઈ ગયું 20માં 5 ઉમેરેલા જ છે તો ચલો સીધી લાઈન કરી નાખો આ સીધી લાઈન થઈ ગઈ તો 5% થઈ ગયા છે એકદમ સીધી ચલો ફોનના 30% હવે ધ્યાન આપજો આ ભાગ 25 નો છે તો આ ભાગ પણ 25 નો છે પણ આપણે 30 જોઈએ છીએ તો 30 લેવા માટે ધ્યાન આપી આમ 25 છે તો આપણે 5 આમ જતા રહીએ તો 30 થઈ જશે ને તો ચલો આ ભાગ આમ જઈશું તો 25 થશે પણ આપણે આમ જતા રહીએ તો આ 30 ભાગ થઈ ગયા 30% સમજાય છે આ સીધા લાઈન નીચે ઉતરી જાય તો 25 પણ આપણે 5 એક્સ્ટ્રા એટલે 30% સમજાય છે ચલો હવે નાસ્તામાં 30% હવે 30% જો 5 માઇનસ કર્યા છે આપણે માની લો આપણે આમ કર્યા હોત તો 5 તો અંદર આવી ગયા છે તો હવે આપણે આમ કરીએ તો આ 20% છે તો 5 અને બીજા 5 એટલે આમ કરીશું એટલે આ થઈ ગયા બીજા 30% તમે કહો સાહેબ ખબર ના પડી આ હવે આ સમજાવો આ 25 છે હવે આપણે 30 લેવાના હતા તો આ 5 લઈ લીધા તો હવે આ ભાગ કેટલાનો થઈ ગયો 20 નો થઈ ગયો હવે આપણે 10 બીજા લેવાના છે તો આ 5 અને આ બીજા 5 એટલા માટે આપણે આ ભાગ લઈ લીધો આખો ક્લિયર થયું એટલે આ થઈ ગયા 30% તો આ વધ્યા કેટલા 15% આ થઈ ગઈ તમારી વૃતાંશ ક્યાંય સર્કલ માસ્ટરની જરૂર નથી સમજાઈ ગયું છે તો આ થઈ ગઈ તમારી આકૃતિ હવે આકૃતિ ઉપરની ગણતરી કરવાની છે ચલો ગણતરી અહીંયા સમજાઈ દઉં છું ચલો સૂત્ર શું હતું પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય પેટા મૂલ્ય ચલો કેટલા છે 20% ધ્યાન આપીશું બોર્ડ ઉપર 20 લખીશું ભાગ્યા કુલ મૂલ્ય એટલે કેટલા કરવાના 100 ગુણ્યા કેટલા કરવાના 360 હવે જે જવાબ આવે એ તમારે જાતે લખવાનો મારી પાસે કેલ્ક્યુલેટર અંદર નથી તમારે જાતે ગણી કાઢવાનો ક્લિયર એવી રીતે કુલ પેટા મૂલ્ય કેટલું છે 5% કુલ મૂલ્ય કેટલું 100% ગુણ્યા કેટલા 360 જે જવાબ આવે તમારે લખી કાઢવાનો પેટા મૂલ્ય કેટલું 30% કુલ મૂલ્ય કેટલું 100% ગુણ્યા કેટલા 360 જે જવાબ આવે તમારે જાતે લખી કાઢવાનો એવી રીતે બધામાં અને બધાનું થયા પછી અહીંયા 1 2 3 4 5 નો જે જવાબ આવે એનો સરવાળો કરવાનો અને અહીંયા સરવાળો 360 થવો જોઈએ તો તમારી ગણતરી સાચી ફરીથી 20 ભાગ્યા 100 ગુણ્યા 360 જે જવાબ બધામાં આવે બધાનો સરવાળો 360 કમ્પલસરી થવો જોઈએ ક્લિયર એટલે ગણતરી આકૃતિ અને પછી ટાઇટલ આપવાનું ધ્યાનમાં રાખવાની બાબતો તો વૃતાંશ દોરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું તો નંબર 1 વર્તુળના વૃતાંશ કેટલા હોવા જોઈએ 360 હોવા જોઈએ અહીંયા 360 થવા જોઈએ ક્લિયર નંબર 2 માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે આ માહિતી આપેલી દરેક પેટા મૂલ્ય આ ચોપડી આ સ્ટેશનરી આ ફોન
આ નાસ્તો આ કપડા માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે વૃતાંશ દોરવામાં આવે છે અને છેલ્લે દરેક વિભાગના વૃતાંશનો સરવાળો 360 થવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્ન હજી અધૂરો છે આકૃતિના બે પ્રકાર આપણા અહીંયા આગળ પૂરા થાય છે એક પ્રકાર હજી બાકી છે જે આવનારા વિડિયો લેક્ચરમાં આપણે ભણીશું તો આપનો દિવસ શુભ રહે મંગલકારી રહે અસ્તુ